નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ચોથા ધોરણનો આસપાસ વિષય અને એનો એકમ તેર છે નદીની સફર સંપૂર્ણ એકમની સમજ આપણે બે ભાગથી મેળવીશું અહીંયા આપણે ભાગ એક જોઈશું પ્રકરણ તેર નદીની સફર અહીંયા તમે એક ચિત્ર જુઓ આ ચિત્રની અંદર આપણને ડી છે પછી વહેતું પાણી છે વાદળા છે માછલી બીજી પાણીની અંદરની વનસ્પતિઓ પછી નદી મોટું જહાજ તેલ નદી કિનારો પછી ફેક્ટરીઓના ધુવાડા કપડાં ધોવા પ્રાણીઓ અને બીજા અન્ય કામો આવા ચિત્રો તમે અંદર જોઈ શકો છો નદીની અંદર માછલીઓ છે અહીંથી જુઓ પાણી આવે છે પછી આ પાણીની અંદર ધીરે ધીરે આગળ જતાં માછલીઓનું પ્રમાણ ઘટતું જાય છે અને અહીંયા જુઓ આ ગટરના ભૂંગડામાંથી પાણી નદીમાં આવે છે અહીંયા મિલના ભૂંગડામાંથી પણ પાણીઓ નદીમાં છોડવામાં આવે છે અહીંયા ઢોર છે એ પણ પાણીની અંદર નહાતા હોય એવું દેખાય છે હવે અહીંયા નદીના ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ અને નીચે આપેલ શબ્દો વાંચો જો હોળી વહેતું પાણી વાદળા માછલી જલીય વનસ્પતિઓ નદી મોટું જહાજ તેલ નદી કિનારો દુર્ગંધ ફેક્ટરીઓ કપડાં ધોવા પ્રાણીઓ અને બીજા કામ બદલાવ અને શહેર હવે આ ચિત ચિત્ર અને શબ્દોનો ઉપયોગ કરીને આપણે એક વાર્તા બનાવવાની છે અને તમારી વાર્તાને શીર્ષક પણ આપવાનું છે બરાબર તો અહીંયા આપણે જોઈએ જો એક વાર્તા બનાવવાની કે ઘણા સમય પહેલાંની વાત છે પર્વતમાંથી નીકળતી એક સુંદર નદી હતી તે નદીનું વહેતું પાણી એકદમ શુદ્ધ હતું પર્વતની તળેટીમાં મોટી સંખ્યામાં વૃક્ષો હતા વાદળો ચોમાસામાં સમયસર વરસાદ આપતા હતા નદી કિનારો નજીક હોવાથી ગામના લોકોને પીવા માટે તથા બીજા કામ માટે પાણી મળી રહેતું અવર જવર માટે હોડી ફરતી હતી પર્યાવરણ શુદ્ધ હતું તે નદીમાં ઘણી બધી માછલીઓ અને ઘણી બધી જલીય વનસ્પતિઓના છોડ પણ હતા કેટલાક દિવસો પછી નદીના કિનારે ફેક્ટરી બનાવવામાં આવી ફેક્ટરીને કારણે નદીના કિનારે લોકો રહેવા લાગ્યા ધીરે ધીરે ત્યાં એક મોટું શહેર બની ગયું ફેક્ટરીઓમાં જરૂરી સામાન અને બનાવેલ માલ લાવવા લઈ જવા માટે મોટા જહાજ પણ આવવા માંડ્યા જહાજના તેલ કે અન્ય રસાયણો ઘણીવાર નદીમાં ઢોળાવા લાગ્યા કેટલાક લોકો પોતાના કપડાં અને વાસણ એ પણ નદીની અંદર ધોવા લાગ્યા અને કેટલાક લોકો પોતાના પ્રાણીઓને પણ નદીમાં નહોડાવવા લાગ્યા ઘરમાંથી નીકળતા ગંદા પાણીને લોકો નદીમાં છોડવા માંડ્યા ફેક્ટરીમાંથી નીકળતો કચરો અને ગંદુ પાણી ગટર મારફતે નદીમાં જવા લાગ્યું અને આ ગંદા પાણી અને દ્રવ્યોથી નદીના સ્વરૂપમાં બદલાવ આવ્યો શું થયું તો કે નદીના ઠેર ઠેર ગંદકીના થર અને દુર્ગંધ હોવા લાગી માછલીઓ અને જે જલીય વનસ્પતિઓ હતી એને નુકસાન થવા લાગ્યું અને પહેલાની જે સ્વચ્છ અને સુંદર નદી હતી એ નદી આજે પ્રદૂષિત થઈ ગઈ છે હવે અહીંયા આપણને ફરીથી ચિત્ર જુઓ અને નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલો પ્રશ્ન છે કે નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણીનો રંગ કેવો છે તો એનો જવાબ થશે જો કે નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણી સ્વચ્છ અને રંગહીન છે એટલે કે ત્યાંનું પાણી ચોખ્ખું છે અને રંગ વગરનું છે જો પાણીને પોતાનો કોઈ રંગ હોતો નથી તે રંગવિહીન છે એટલે કે નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણી સ્વચ્છ ચોખ્ખું અને રંગહીન છે પછી નદીમાં ક્યાંક ખૂબ જ માછલીઓ છે તો ક્યાંક ઓછી અને કેટલીક જગ્યાએ મરેલી માછલીઓ પણ છે તો આ માટેનું શું કારણ હોઈ શકે એની ચર્ચા કરવાની છે તો જો નદી કિનારે જ્યાં લોકો રહેતા નથી ત્યાં નદીનું પાણી ચોખ્ખું છે અને જેના કારણે નદીમાં માછલીઓ પણ વધારે દેખાય છે પરંતુ જ્યાં લોકો રહે છે ત્યાં લોકો દ્વારા છે ને નદીમાં કચરો નાખી ગંદકી કરવાથી પાણી ગંદુ થઈ જાય છે અને આ કારણે ત્યાં માછલીઓ ઓછી છે વળી કારખાના ફેક્ટરીના રસાયણો નદીમાં ભરતા ત્યાંના માછલાઓ છે એ મરેલી હાલતમાં પણ જોઈ શકાય છે પછી બીજો પ્રશ્ન છે કે નદી ગામમાં પહોંચે તે પેલા તેમાં શું જોઈ શકાય છે જો આ આપણી બુકમાં પણ નોંધ કરવાની છે તો નદી ગામમાં પહોંચે એ પેલા શું જોઈ શકાય છે તો નદી ગામમાં પહોંચે એ પેલા નદીનું પાણી સ્વચ્છ હોય છે આથી નદીમાં ઘણી બધી માછલીઓ જોઈ શકાય છે આ તેનો જવાબ થશે આગળ જોઈએ આપણે કઈ જગ્યાએ નદીના પાણીનો રંગ બદલાઈ ગયો આવું કેમ થયું તો જો નદી શહેરમાંથી પસાર થતી હતી ત્યાં કારખાના અને ફેક્ટરીમાં ફેક્ટરીના જે રસાયણો હોય છે કેમિકલ્સ હોય છે એ બધા નદીમાં ભળે છે અને મોટા શહેરના લોકો તેમના ઘરોમાંથી જે નીકળતો કચરો અને ગટરના ગંદા પાણી એને પણ નદીમાં વહેળાવી દઈએ છે અને આને કારણે નદીનો જે પાણીનો રંગ છે એ બદલાઈ ગયો છે હવે એના પછી આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે કે ચિત્રમાં આપેલી કઈ જગ્યાએ તમે રહેવાનું પસંદ કરશો શા માટે બરાબર તો એનો જવાબ થશે કે ભાઈ જ્યાં ગામ શરૂ થાય છે ત્યાં નદીના કિનારે રહેવાનું પસંદ કરીશ કારણ કે ત્યાં પાણી પણ સ્વચ્છ છે અને ગામ પણ નજીક છે જો બંને ફાયદો થાય એક તો પાણી પણ ચોખ્ખું મળે ગામની શરૂઆતમાં જ્યાં નદી નીકળે છે એના કિનારે રહેવાથી શું ફાયદો થાય તો કે પાણી ચોખ્ખું મળે અને ગામ પણ નજીક હોય તો બીજી આપણી જે જરૂરિયાતો છે એની પણ આપણને સગવડતા મળી રહે છે હવે છે કે ચિત્રમાં જોયેલી કોઈ પણ વસ્તુ તમે બદલવા માગો છો શા માટે અને કેવી રીતે તો જો હું છે ને એ નદીમાં લોકો દ્વારા અને ફેક્ટરીના માલિક દ્વારા કચરો નદીમાં ના નખાય તેવો બદલાવ માગું છું એક તો પહેલું કે માણસો અને ફેક્ટરીવાળા પોતાનો કચરો નદીમાં ન નાખે અને નદીની અંદર જે કચરો છે એને સાફ પણ કરવા માગું છું અને જો ફેક્ટરીએ પોતાનું પાણી નદીમાં છોડવું હોય તો પહેલાં પાણીને શુદ્ધ કરવાનું અને ત્યાર પછી જ તેને નદીમાં છોડાય એવા પ્રયત્નો કરવાના છે પછી નદીને સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય ચર્ચા કરવાની છે તો જો નદીને સ્વચ્છ રાખવા એમાં કપડાં ધોવા ના જોઈએ આપણે કપડાં નદી નજીક રહેતા હોય તો શું આ ચાલો નદીએ કપડાં ધોઈ આવીએ પણ હકીકતે નદીએ કપડાં ધોવા જોઈએ નહીં કારણ કે સાબુવાળું પાણી છે એ નદીમાં જાય છે પછી વાસણ ન માંજવા જોઈએ ત્યાં જઈને પછી આપણા જે ઢોર ઢોરઢાખર છે એને નદીમાં ઉતારીને નવડાવવા ના જોઈએ પછી નદી કિનારે ક્રિયા પણ ન કરવી જોઈએ અને નદીમાં ગટરનું પાણી અને કચરો ઠાલવવો ન જોઈએ અને ફેક્ટરીનું જે દૂષિત પાણી હોય ને એ પણ જળાશયમાં ઠાલવવું જોઈએ નહીં આટલી વસ્તુને ધ્યાન રાખીએ તો નદીનું પાણી છે એ સ્વચ્છ રહે છે ચોખ્ખું રહે છે પછી જો તમારે પાણી પીવું હોય તો નદીના કયા ભાગમાંથી તમે પાણી પીવાનું પસંદ કરશો શા માટે તો જો મારે નદીમાંથી પાણી પીવું હોય ને તો હું નદીના એ ભાગમાંથી પાણી પીવાનું પસંદ કરીશ કે જ્યાંથી નદી નીકળે છે શું કામે તો કે કારણ કે નદીની શરૂઆતમાં છે ને પાણીમાં અશુદ્ધિઓ ભળવાનું પ્રમાણ નહિવત હોય છે અને પાણી છે ને એ એકદમ શુદ્ધ હોય છે એટલા માટે થઈને જ્યાંથી નદીની શરૂઆત થતી હોય એવા ભાગમાંથી હું પાણી પીવાનું પસંદ કરીશ પછી ચિત્રના છેલ્લા ભાગમાં નદી દરિયાને મળે છે શું તમે ક્યારેય દરિયો જોયો છે ક્યાં ફિલ્મમાં કે કોઈ બીજી જગ્યાએ તો જો મેં છે એ દરિયો જોયો છે અમે અમારા પરિવાર સાથે સોમનાથ ગયા હતા ત્યાં મેં દરિયો જોયો છે બરાબર તમે પણ જો દરિયો જ્યાં જોયો હોય એવું નથી કે સોમનાથનો દરિયો જોયો હોય માધવપુરનો દરિયો જોયો હોય અથવા તો આપણે દક્ષિણ ગુજરાતની અંદર પણ દરિયાકાંઠે ગયા હો તો જ્યાંનો તમે દરિયો જોયો હોય ત્યાંની વિગત તમે નોંધી શકો છો દેવ ગયા હો તો ત્યાંનું લખી શકો છો પછી જામનગરની આગળ દરિયાકાંઠે ગયા હો તો ત્યાંનું લખી શકો પોરબંદરનું લખી શકો તો એ રીતે તમે જ્યાં દરિયો જોયો હોય ત્યાંની તમે નોંધ કરી શકો છો કારણ કે આપણા ગુજરાતને બહુ લાંબો દરિયા કિનારો છે એટલે લગભગ બધા કાંઠે તો ગયા જોવું છો હવે તમે ક્યારેય નદી કિનારે ગયા છો ક્યારે તો છે જો એ આપણને પ્રશ્ન એવો પૂછો પૂછો છે કે તમે ક્યારેય નદી કે દરિયા કિનારે ગયા છો તો ક્યારે તો આપણે આગળના પ્રશ્નમાં પણ જોયું છે કે ભાઈ દરિયા કિનારે અમે સોમનાથ ગયા હતા અને નદી પણ જોઈ છે કારણ કે નદી છે એ અમારા ગામમાંથી જ નીકળે છે અથવા તો આજુબાજુના કોઈ ગામમાંથી નીકળતી હોય તો નદી જોઈ હોય તો આપણે એની નોંધ કરવાની છે પછી દરિયામાં મોજા કેવી રીતે ઉછળે છે તમારા હાથથી બતાવો અને દોરવાનું છે બરાબર તો દરિયાના મોજા છે ને એ ઉપર નીચે ઉછળે છે અને તમારા હાથથી પણ તમારે દોરી અને બતાવવાનું છે પછી દરિયાનું પાણી પીવાલાયક હોય છે કેમ જો ના દરિયાનું પાણી છે ને એ પીવાલાયક હોતું નથી શું કામ એ તો કે તેમાં ખૂબ જ ક્ષાર હોય છે અને એમાં રેતી અને બીજા ઘણા પ્રકારના ક્ષાર રહેલા હોય છે એને લીધે એ પાણી છે એ પીવાલાયક હોતું નથી પછી શું તમે વિચારો છો કે વર્ષમાં અલગ અલગ સમયે નદી તળાવ અને ઝરણાઓમાં બદલાવ આવતા જાય છે આ બદલાવ કેવા પ્રકારના હોઈ શકે એની આપણે વાત કરવાની છે તો જુઓ વર્ષમાં છે ને એ અલગ અલગ સમયે નદી તળાવ અને ઝરણામાં બદલાવ આવતો જાય છે નદી તળાવ અને ઝરણામાં ચોમાસામાં વરસાદના કારણે છે ને પાણીનું પ્રમાણ વધારે હોય છે પછી જ્યારે ઉનાળો શરૂ થાય ત્યારે એમાં ઘટાડો થાય છે અને કેટલીક વાર તો ઉનાળામાં છે ને નદી અને તળાવ સાવ સુકાઈ પણ જાય અને કેટલીક વાર ચોમાસામાં વધારે વરસાદ પડે તો નદીઓમાં પૂર આવે છે અને આજુબાજુના વિસ્તારમાં ફરી વળે છે તો આવા ફેરફાર જોવા મળે છે હવે ચોમાસામાં તળાવ અને નદીઓમાં જેટલું પાણી હોય છે એટલું પાણી ઉનાળામાં હોય છે તો ના ચોમાસામાં વરસાદને કારણે છે ને એ તળાવ અને નદીઓમાં પાણીનું પ્રમાણ છે ને એ વધુ હોય છે અને એટલું જ ઉનાળાના દિવસોમાં હોતું નથી કારણ કે ઉનાળામાં છે ને વરસાદ પડતો નથી અને ગરમી પણ પડે છે અને ગરમીને કારણે છે ને ઉનાળામાં પાણીનું જે જળ સ્તર છે એમાં ઘટાડો થાય છે પછી અહીંયા એક આપણને પ્રોજેક્ટ આપેલો છે કે તમારા ગામ કે શહેરની નજીક નદી તળાવ કે ખાબોચિયાની જાણકારી મેળવો તો જુઓ આપણે તમારે પણ તમારા ગામ કે શહેર હોય એની આજુબાજુમાં નદી તળાવ અને ખાબુચિયા તો આવેલા જ હોય છે તો એનું અવલોકન કરી અને એના આધારે અહીંયા નોંધ લખવાની છે એમાં પહેલું છે કે ઉનાળા અને શિયાળા અને ચોમાસા દરમિયાન પાણીમાં કોઈ ફેરફાર જોવા મળે છે તો હા શું ફેરફાર જોવા મળે તો કે ઉનાળામાં પાણીનું જળસ્તર ખૂબ જ ઓછું હોય છે શિયાળામાં મધ્યમ હોય છે અને ચોમાસામાં છે ને સૌથી વધુ હોય છે તો આ ફેરફાર જોવા મળે છે પછી બીજો પ્રશ્ન છે કે તેમાં ક્યાં ક્યાં જળચર પ્રાણીઓ જોવા મળે છે હવે આના તળાવ છે કે ખાબોચિયું છે કે નદી છે તો એમાં ક્યાં ક્યાં જળચર પ્રાણીઓ જોવા મળે છે જળચર એટલે કે પાણીમાં રહેતા હોય એવા તો જો એની અંદર માછલીઓ જોવા મળતી હોય છે પછી દેટકા હોય છે પછી જળસાપ હોય છે કાચબા હોય છે અને આવા પ્રાણીઓ ટૂંકમાં પાણીમાં રહેતા જીવ જોવા મળે છે અને આ ઉપરાંત કેટલીક વાર મગર પણ જોવા મળે છે પછી તેની આસપાસ કેવા પ્રકારના વૃક્ષો અને છોડ ઉગે છે તો જો નદી તળાવ અને ખાબોચિયાની આસુ આજુબાજુ છે ને એ ઝાડ ઘાસના છોડ અને જાળી જેને આપણે કહીએ છીએ કાંટાવાળી આ તે હોય તો એવું પણ ઉગી નીકળે છે અને કેટલાક મોટા વૃક્ષો પણ ઉગેલા હોય છે બાવળ છે લીમડો છે વડલો છે અહીંયા સુધારી લેજો એક આપણે વડલો લખવાનું છે તો આવા ઝાડ પણ જોવા મળતા હોય છે પછી ત્યાં કેવા પ્રકારના પક્ષીઓ આવે છે તો જો આ તળાવ નદી કે ખાબોચિયાની આજુબાજુ છે તો આપણે પહેલાં આ પ્રશ્ન જોઈ લઈએ કે પૂર આવે ત્યારે શું થાય છે તો જો પૂર આવે ને ત્યારે નદીનું પાણી એના કિનારાથી બહાર જઈને ખેતર ગામ કે શહેરમાં ફેલાઈ જાય છે અને એના લીધે શું થાય તો કે પાક ઘર અને જાનમાલ છે એનું નુકસાન થાય છે પછી ત્યાં કેવા પ્રકારના પક્ષી આવે છે તો જો નદી તળાવ કે ખાબોચિયામાં છે ને બતક ટીટોળી બગલો સારસ આવા પક્ષીઓ આવે છે પછી તમે ક્યારે પૂર વિશે સાંભળ્યું છે કે જોયું છે કે વાંચ્યું છે તો એ આપણે કહેવાનું છે તો જો અહીંયા તમારે તમે જે સાંભળ્યું હોય પૂર વિશે એના વિશે લખવાનું છે જો મેં છે એ અમારા ગામમાં એક વખત નદીમાં ભયંકર પૂર આવ્યું હતું એના વિશે સાંભળ્યું છે અને મને એ મારા પપ્પાએ વાત કરી હતી તો મેં અહીંયા એ નોંધ કરી છે તમે ટીવીમાં જોયું હોય તો એ લખવાનું છે અથવા તો તમને તમારા દાદા કે પપ્પાએ વાત કરી હોય તો તમારા ટીચરે વાત કરી હોય તો એ નોંધ તમારે અહીંયા કરવાની છે હવે તળાવ કે નદીમાં ખરાબ પાણી જોયું છે તો ક્યાં તો જુઓ હા મેં તળાવ કે નદીમાં ખરાબ પાણી જોયું છે હું મારા વતનના ગામમાં ગયો હતો તો ત્યાં ગામના તળાવની બાજુમાં રમવા ગયા હતા ત્યારે મેં તળાવનું પાણી ખરાબ પરિસ્થિતિમાં જોયું હતું શું હતું એમાં તો કે એમાં લોકો છે કુદરતી હાજતે જતા હતા સ્ત્રીઓ કપડાં ધોતી હતી ઢોર છે એ પાણીમાં નાતા હતા અને જેથી તળાવનું પાણી છે ને એ ખૂબ જ ખરાબ હતું આ રીતે મેં જોયું છે તમે બીજે જોયું હોય ક્યાંય તો તમારે તે નોંધ કરવાની છે હવે પાણી ગંદુ હોય તો એની ખબર આપણને કેવી રીતે પડે તો પાણી ગંદુ હોય ને તો એની ખબર આપણને કેવી રીતે પડે અને જો પાણી સ્વચ્છ દેખાતું હોય તો એ પીવાલાયક છે એની કેમ ખબર પડે એની ચર્ચા કરવાની છે આપણે તો જો પાણી ગંદુ હોય તો એ પીળું કે કાળાશ પડતું હોય છે અને એમાંથી એક પ્રકારની વાસ આવતી હોય આ ઉપરાંત એમાં મચ્છર અને જીવાત પણ આપણે જોઈ શકીએ છીએ જો આપણને પાણી છે એ સ્વચ્છ દેખાતું હોય તો પણ એ જરૂરી નથી કે એ પીવાલાયક જ હોય કેમ કે સ્વચ્છ દેખાતું હોય તો પણ તેમાં જીવજંતુઓ હોઈ શકે છે અને આવું પાણી પીવાથી આપણું સ્વાસ્થ્ય છે એ ખરાબ પણ એટલે કે બગડી પણ શકે છે એટલે આ બાબતે ધ્યાન રાખવું જોઈએ મિત્રો અહીંયા આપણે તેરમાં એકમ જે છે નદીની સફર એનો પહેલો ભાગ પૂર્ણ કરીએ છીએ બાકીની જે વિગતો છે આપણે ભાગ બેમાં જોઈશું આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં આભાર